સુરતમાં પકડાયેલા પનીરમાં ભેળસેળ મુદ્દે મોટો ખુલાસો થઈ રહ્યો છે. પનીરમાં મિલ્ક ફેટની જગ્યાએ પામ ફેટ વપરાયું હતું. પાંડેસરાથી થોડા દિવસ અગાઉ જ શંકાસ્પદ પનીર પકડવામાં આવ્યું. ટેમ્પોમાંથી 240 કિલો શંકાસ્પદ પનીર મળી આવ્યું હતું. સુરતના પાંડેસરા વિસ્તારમાંથી પનીર લાવેલા હતા વેચાણ માટે. તે અંગેની અમારા ફૂડ સેફ્ટી ઓફિસરોને સૂચના મળી હતી અને ત્યાં જઈને અમારા ઓફિસરોએ તપાસણી કરતા તે પનીર શંકાસ્પદ જણાવ્યા હતા. તેમાંથી નમૂના લેવામાં આવેલા હતા. તે નમૂનાનો પૃથ્થકરણ અહેવાલ સબ સ્ટાન્ડર્ડ આવેલું છે અને એમાં મિલ્ક ફેટ જે ફૂડ સેફ્ટીના સ્ટાન્ડર્ડ છે તેનાથી કરતાં ઓછું છે, તેમજ અન્ય ફેટ એમાં ભેળવેલી હોય તેવું માલુમ પડેલું હોય તેની તે સંસ્થાના માલિક સામે ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે. સર, આ પનીરનો જથ્થો કઈ રીતના પકડાયો હતો, ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને સુરત શહેરમાં કોને કોને સપ્લાય થતો હતો અને ક્યાં વપરાવવામાં આવતો હતો આ પનીર? આ પનીર વલસાડથી આવેલું હતું અને તેના માલિક આવેલા હતા, વિષ્ણુભાઈ કરીને હતા એમનું નામ. અને એ પનીર એ લોકો સુરતમાં વેચવા માટે આવેલા, પણ હજુ એમને અમને જાણ કરી છે તે જે સંસ્થાઓમાં પણ અમારી તપાસની ચાલુ છે. સુરતમાં કોને આપવાના હતા એ લોકો? અલગ અલગ સંસ્થાનું હતું નામ, તે અમે અમારી તપાસ કરી રહ્યા છે. તે અંગે ત્યાંથી બી કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, જો આ પનીર છે તેનામાં મિલ્ક ફેટની જગ્યા પર કહેવાય કે પામ ફેટ મિલાવવામાં આવતું હતું, આ જો કોઈ આરોગ્ય તો કેટલું નુકસાનકારક, કઈ રીતના રોગો થાય છે? એના લીધે પેટના રોગો થઈ શકે છે. શું મિલાવવામાં આવ્યું હતું આમાં? અન્ય ફેટનો ઉમેરો કરવામાં આવેલો અને એમાં જે મિલ્ક ફેટ હોવી જોઈએ સ્ટાન્ડર્ડ પ્રમાણે તે નહીં હતું. હવે કયા પ્રકારની કાર્યવાહી, કારણ કે ભેળસેળ મિલાવટવાળું મળી આવ્યું છે, નકલી મળી આવ્યું છે, તો તેની સામે આપણે કોર્ટમાં ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે. ફરિયાદ દાખલ કરવામાં આવશે. બિલકુલ. તો સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાંથી 2 અઠવાડિયા પહેલાં 240 કિલો જેટલું શંકાસ્પદ પનીર મળી આવ્યું હતું. આરોગ્ય વિભાગની ટીમે કાર્યવાહી કરી હતી અને સેમ્પલ છે તે લેબ ટેસ્ટમાં મોકલાવવામાં આવ્યા હતા અને હવે સેમ્પલિંગમાં તે પનીર છે તે અખાદ્ય જણાવ્યું છે અને તેના સેમ્પલ છે તે ફેલ થયા છે. ત્યારે હવે આરોગ્ય વિભાગ તરફથી આ જે પનીર બનાવનાર છે અને પનીર લેનાર છે તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને કોર્ટમાં ફરિયાદ પણ કરવામાં આવશે. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ સુરત.